लैंडफोर्ड जॉब कौभाड केसमां देशभरनी केन्द्रीय तपास एजेंसीओ लालू प्रसाद यादव अने तेमना परिवार विरुद्ध कार्यवाही करी रही छे। ईडी अने सीबीआई नो दावो छे के लालू यादव अने तेमना पुत्र पुत्रीओ सामे कौभाड़ना नक्कर पुरावा मळ्या छे। बिहारना मुख्यमंत्री नीतीश कुमारे आ समग्र मामले पहेलीवार पोतानी प्रतिक्रिया आपी हती। नीतीश कुमारे कह्युं के 2017 पण दरोडा पाडवामां आव्या हता, ત્યારબાદ અમે મહાગઠબંધનથી અલગ થઈ ગયા હતા, 5 વર્ષ વીતી ગયા અને હવે અમે સાથે આવ્યા છે એટલે ફરીથી તપાસ ચાલુ કરી છે। મુખ્યમંત્રીએ કહ્યું કે જેમની સામે સમન્સ જારી કરવામાં આવ્યા છે તેઓ તેમના જવાબો આપી રહ્યા છે। તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરની દીકરી કે કવિતાની શનિવારે ઈડીએ લીકર પોલિસી કૌભાંડ કેસમાં પૂછપરછ કરી હતી। દરમિયાન તેલંગાણામાં ભાજપ નેતાઓ પર પોસ્ટરના માધ્યમથી કટાક્ષ કરાયા છે। હૈદરાબાદમાં અનેક પોસ્ટર્સ લગાવાયા છે જેમાં અલગ અલગ પાર્ટીઓના નેતાઓનું ઉદાહરણ આપવામાં આવ્યા છે, જેમાં લખવામાં આવ્યું છે કે ભાજપમાં જોડાયા બાદ કોઈ એજન્સીએ દરોડા પાડ્યા નથી, ભાજપમાં જોડાતા જ કલંક દૂર થાય છે તેવું પોસ્ટરના માધ્યમથી પ્રહારો કરાયા હતા। પોસ્ટરમાં એક તરફ બતાવાયું છે કે અન્ય પક્ષોમાંથી ભાજપમાં જોડાનાર નેતાઓ પર હવે કોઈ કલંક નથી અને કોઈ પણ દરોડા પડી રહ્યા નથી। બીજી બાજુ બીઆરએસ એમએલસી કે કવિતાને પોસ્ટરમાં બતાવાયા છે અને તેમની છબી સાફ દર્શાવાઈ છે। માર્ગો પર લગાવેલા પોસ્ટરમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, આસામના હેમંત બિશ્વ શર્મા, મહારાષ્ટ્રના નેતા નારાયણ રાણે, પશ્ચિમ બંગાળના નેતા શુભેન્દુ અધિકારીનો ફોટો લગાવાયા છે। ભાજપના નેતા ગૌરવ ભાટિયાએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે છેલ્લા 2-3 દિવસમાં કટ્ટર અપ્રામાણિક પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને સીબીઆઈ કોર્ટમાંથી રાહત મળી નથી અને તેને ઈડી કસ્ટડીમાં મોકલી દેવામાં આવે છે। કોર્ટે કહ્યું કે મનીષ સિસોદિયાની કસ્ટડીમાં પૂછપરછ કરવી જરૂરી છે, આ રાજકીય દ્વેષ નથી, તેમણે કરેલા દારૂના કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે, તેમ કહી મનીષ સિસોદિયા મામલે આપ પાર્ટી પર પ્રહાર કર્યા હતા। છેતરપિંડીના કેસમાં જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પત્ર લખી કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને ખતરનાક ગુનેગારો સાથે જેલમાં રાખવાના ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે। સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો હતો કે મનીષ સિસોદિયાને જેલમાં પણ વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી। સુકેશે પત્રમાં લખ્યું કે મનીષ સિસોદિયાને જેલ નંબર 1ના વોર્ડ નંબર 9માં વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે, હું એલજી પાસે આમાં હસ્તક્ષેપ કરવાની માંગ કરું છું। ઈડીએ ગુરુવારે તિહાર જેલમાંથી મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી। ઈડીએ શુક્રવારે મનીષ સિસોદિયાને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કર્યો છે, જ્યાંથી તેને 17 માર્ચ સુધી ઈડી કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે। ઈડીએ કોર્ટને જણાવ્યું હતું કે મનીષ સિસોદિયાએ અન્ય લોકો સાથે મળી લાંચ આપવા અને 290 કરોડ રૂપિયાથી વધુના અપરાધ માટે ખામીયુક્ત આબકારી નીતિ ઘડવાનું કાવતરું ઘડ્યું હતું। દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્રીય એજન્સીઓ વિપક્ષી નેતાઓ પર કડક બની રહી છે। આ મુદ્દે વિપક્ષ એકઠા થઈ ગયા છે અને મોદી સરકારને ઘેરવા લાગ્યા છે। વિપક્ષનું કહેવું છે કે સરકાર કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે। હવે આ મુદ્દે ભાજપે વળતો પ્રહાર કર્યો છે। પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપે તમામ વિપક્ષી પાર્ટીઓને ફટકાર લગાવી જેમના નેતાઓની ભ્રષ્ટાચારના મામલામાં પૂછપરછ કરવામાં આવી રહી છે। ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે જ્યારે પણ પ્રાદેશિક પક્ષો ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોય છે અને જ્યારે તપાસ એજન્સીઓ તેમના પર કાર્યવાહી કરી રહી હોય છે ત્યારે તેઓ ક્યારેક વિક્ટિમ કાર્ડ રમતા હોય છે તો ક્યારેક ઇમોશનલ કાર્ડ રમતા હોય છે, તેઓ સવાલોના જવાબ નથી આપી શકતા, તેમ કહી ભાજપે વિપક્ષ પાર્ટીને ટોણો માર્યો હતો। સભી ચેનલ્સ પર દેખા જા રહા હૈ જીતને क्षेत्रीय दल भ्रष्टाचार में लिप्त हैं और उनपे जांच एजेंसियां जब कार्रवाई कर रही हैं तो वो कभी विक्टिम कार्ड खेल रहे हैं, कभी वो इमोशनल कार्ड खेल रहे हैं। વિરોધ પક્ષો કેન્દ્ર સરકાર પર કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવી રહ્યા છે। દિલ્હીની આબકારી નીતિને લઈ તિહાર જેલમાં બંધ મનીષ સિસોદિયાને લઈ આમ આદમી પાર્ટી પણ મોદી સરકાર પર નિશાન સાધી રહી છે। દરમિયાન શનિવારે આપ નેતા સંજય સિંહે કહ્યું કે જો વિપક્ષના તમામ નેતાઓનું એન્કાઉન્ટર કરવામાં આવે તો ઓછામાં ઓછા પીએમ મોદી 8 કલાક શાંતિથી સૂઈ શકશે, ત્યાં ન તો વિરોધ હશે કે ન લોકશાહી। વાસ્તવમાં સીબીઆઈએ સિસોદિયાની આબકારી નીતિમાં કથિત અનિયમિતતાના સંબંધમાં ધરપકડ કરી હતી। આ પછી ઈડી આને લગતા મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે। આ અંગે ઈડીએ તિહાર જેલમાં સિસોદિયાની પૂછપરછ કરી અને તેમની ધરપકડ કરી છે।
कोर्टे आप नेता सिसोदिया ने 17 मार्च सुधी ईडी रिमांड पर मोकली दीधा छे। केंद्रीय मंत्री अनुराग ठाकुरे एक्साइज पॉलिसी मामले फरी एक बार अनेक सवाल उठाया है। तेमणे कहू के दारूना कौभांड में एक नहीं परंतु अनेक लोगों की भूमिका है। मारो प्रश्न यह है कि डब्ल्यूई कौन है? अरविंद केजरीवाल विजय नायर साथ तमारो शू संबंध है? आबकारी नीति बनी त्यारे शू विजय नायर त्यां हता? शू तमे तेलंगाणा में लूट ओछी करी है जे हवे दिल्ली ने लूटवा बैठा छो? तेम कही आप पार्टी पर सवाल कर्या। सवाल ये है, ये वी कौन है और किसके मैसेज में आता है वी नीड्स मनी? अरविंद केजरीवाल जी, विजय नायर से आपके रिश्ते क्या है? क्या एक्साइज पॉलिसी बनाने में और जब ये पॉलिसी बन रही थी क्या वहां पर विजय नायर मौजूद थे? कांग्रेस नेता राहुल गांधी थोड़ा समय पहला लंदन में विद्यार्थियों ने संबोधन करता कहूं कि कांग्रेस पार्टी ना नेताओं जारे लोकसभा में संबोधन करवा उभा थाय छे त्यारे तेमने माइक बंद करी देवामां आवे छे तेवुं कह्युं हतुं। जे निवेदन मामले उपराष्ट्रपति जगदीप धनखड़े जणाव्युं के आपणा देश में राष्ट्रवादनी क्यारेय कमी नथी, आ बाबत में आपणो डीएनए सौथी मजबूत छे। कांग्रेसनुं नाम लीधा विना कहूं कि कोई बहार जाय छे अने कहे छे कि माइक बंद छे, तमे आ केवी रीते सहन करी शको? सभा बहुत बड़ी पंचायत है जिनमें आज तक माइक ऑफ नहीं हुआ है और कोई बाहर जाकर कहता है कि इस देश में माइक ऑफ होता है। कैसे बर्दाश्त कर सकते हैं? छाती पर कितना सांप लौटता होगा? हां, देश के अंदर संकट आया था इमरजेंसी के दौरान। अजदुद्दीन ओवैसी की पार्टी ऑल इंडिया मजलिस से इत्तेहाद उल मुस्लिमीन आ वर्षे योजना राजस्थान विधानसभा की चूंटी तैयारी तेज कर दी है। दरमियान ओवैसी शनिवार कहूं कि अमे चौक्स चूंटी लड़ीशू, जयरे अमे चूंटी लड़ीए छे त्यारे हार माटे नहीं परंतु अमारा उम्मीदवार ने विजयी बनावा माटे लड़ीए छे। तेमणे वधुमां कहूं कि अमे आजादी 75 वर्ष की उजवणी कर रहा है। अफसोस की बात है कि मुस्लिमों वोट आपवानुं काम कर्युं छे पण वोट लेवानुं नहीं। जे दिवसे आपणे राजपूत के जाट जेवा अन्य समुदायों की जेम काम करीशुं त्यारे आपणी समस्याओं पण हल थई जशे। वडाप्रधान नरेन्द्र मोदीए शनिवार पोस्ट बजेट वेबिनार ने संबोधन कर्यु हतु। केन्द्रीय बजेट 2023 में जाहिर करवामां आवेल विविध पहलों असरकारक अमलीकरण माटे विचारों ने सूचनों मेळवाना उद्देश्य थी सरकार द्वारा बजेट पछीना 12 वेबिनार श्रेणीनुं आयोजन करवामां आवी रह्युं छे, जेमांथी छेल्लो अने अंतिम वेबिनार योजायो हतो। पीएम मोदीए विश्वकर्मा कौशल सम्मान कार्यक्रम में कहूं कि सामान्य बजेटनो आ वेबिनार भारत में करोड़ों लोकोना हुनर अने तेमना कौशल्यने समर्पित छे। आपणे कौशल्य जेवा क्षेत्रों में जेटला श्रेष्ठ बनीशू तेटली आपणने सफलता मळशे। भारतना लोकतंत्र में भगवान विश्वकर्मा उच्च दरज्जा और औजारों की मदद की हाथ वड़े काम करनाराओ माटे आदर की समृद्ध परंपरा वर्षो थी चालती आवी छे। वडाप्रधान नरेन्द्र मोदी की सत्तावार वेबसाइट पर माता हीराबा मोदी ने समर्पित एक सेक्शन बनावामां आव्युं छे, जेमां हीराबाना जीवन साथ संकळायेली बाबतो तेमना फोटो वीडियो अने तेमना उपदेशों ने सामेल करवामां आवे छे। तेमां चार अलग अलग सेक्शन बनावाया छे, जेमां हीराबानुं जाहिर जीवन, देशनी यादोमां हीराबा, हीराबाना निधन पर विश्वना नेताओनो शोक संदेश अने मातृत्वने सेलिब्रेट करवा माटे टेम्पलेट आपवामां आवे छे। गया वर्षे 30 डिसेम्बरे हीराबानुं निधन थयुं हतुं, त्यार पछी तेमणे श्रद्धांजलि आपवा माटे आ माइक्रो साइट लॉन्च करी छे। वेबसाइटनी शरूआतमां एक वीडियो छे जेमां पीएम मोदीना तेमनी माता माटेना हृदयस्पर्शी शब्दोने सुंदर रीते रजू करवामां आव्या छे। एक चौंकावनारा घटस्फोट में डीसीडब्ल्यू चीफ स्वाति मालीवाले शनिवार कहूं कि बाळपण में तेना पिता द्वारा तेनु जातीय शोषण करवामां आव्यो हतो। दिल्ली में एक कार्यक्रम में हाजरी आप्या बाद मीडिया साथे बात करती वक्ते मालीवाले कहूं कि ज्यां सुधी ते तेनी साथे रही त्यां सुधी तेना पिताए तेनु यौन शोषण कर्यु अने त्रास आप्यो। डीसीडब्ल्यू ना वडाए उभेर्यु के आज त्रासथी तेणीने सामाजिक कार्यकर बनवा अने समाजमां आवा पुरुषों साथे काम करवानी हिम्मत मळी छे। स्वाति मालीवाले वधुमां उमेर्युं के ज्यारे हुं नानी हती त्यारे मारा पिता द्वारा मारुं यौन शोषण करवामां आव्युं हतुं, तेओ मने मारता हता, हुं पलंग नीचे संताई जती हती। जो सारे के सारे अवॉर्डीज हैं वो सारी बहुत पावरफुल स्टोरीज हैं और उन्होंने बहुत संघर्ष किया है। मेरे अपने फादर मेरा यौन शोषण करते थे जब मैं छोटी थी, बहुत मारते थे, बहुत पीटते थे। जब वो घर में आते थे
तो बहुत डर लगता था। मैं कई बार बिस्तर के नीचे छुप जाती थी और पूरी रात प्लानिंग करती थी कि किस तरीके से महिलाओं को उनका हक दिलाऊंगी और इस तरीके के आदमी जो महिलाओं के साथ शोषण करते हैं, बच्चियों के साथ शोषण करते हैं, उनको सबक सिखाऊंगी। देश में H3N2 वायरस जीवलेण साबित थई रह्यो छे। देश में अत्यार सुधी में 2 लोकोना मौत थया छे, जेथी देशना स्वास्थ्य प्रधान मनसुख मांडविया राज्यों ने सतर्क रहेवाना आदेश आप्या छे। सारवार दरमियान हरियाणा अने कर्नाटक में 1-1 दर्दी नुं मौत थयुं छे। देश में H3N2 वायरस ना आशरे 3000 जेटला दर्दीओ सामे आव्या छे। H3N2 ना वायरस की गंभीरता ने ध्यान में राखी नीति आयोग राज्यों साथे एक बैठक बोलावी छे, जेमां H3N2 वायरस अंगे राज्यना स्वास्थ्य विभाग ने माहिती अने जानकारी आपवामां आवशे। शुक्रवारे केन्द्र सरकारे एक निवेदन में जणाव्युं हतुं के H3N2 वायरस की सारवार माटेनी दवा विश्व स्वास्थ्य संगठन द्वारा निःशुल्क आपवामां आवशे अने आ दवानो जत्थो राज्यो पासे पूरता प्रमाणमां छे। कांग्रेस सांसद जयराम रमेशे नरेन्द्र मोदी स्टेडियम नाम ने लई वडाप्रधान मोदी पर निशान साध्यु छे। पीएम मोदी ने टार्गेट करवा माटे तेमणे ट्विटर पर तेमना समयना सरमुख हथियारोनी एक सूची शेर करी, जेमां वडाप्रधाननुं नाम पण अंतमां लखवामां आव्युं छे। जयराम रमेशे कह्युं के पीएम ने तेमना नामवाळा स्टेडियमनी आसपास फरता जोई तेमने एवा नेताओनी यादी याद आवे छे जेमणे तेमना जीवनकाळ दरमियान स्टेडियमनुं नाम पोताना नाम पर राख्युं हतुं। आ यादीमां सौथी पहेला जोसेफ स्टालिननुं नाम आवे छे, ए पछी हिटलर, बेनिटो मुसोलोनी, किम इल सुंग, सदाम हुसैन, रेसेप तैयब एर्दोगन अने नरेन्द्र मोदी नुं नाम आवे छे। जयराम रमेशे वडाप्रधान मोदी नी सरखामणी आ तमाम नेताओ साथे करी छे। मोदी अने ऑस्ट्रेलियन पीएम एंथनी अल्बेनीज़े गुरुवारे अमदावादना नरेन्द्र मोदी स्टेडियम में भारत अने ऑस्ट्रेलिया वच्चेनी चौथी टेस्ट मैच 1.5 कलाक सुधी निहाळी हती। પીઢ અભિનેતા સતીશ કૌશિકનું 66 વર્ષની વયે નિધન થયું છે, જેના મૃત્યુ કેસમાં નવો વળાંક આવ્યો છે। મળતી માહિતી અનુસાર સતીશ કૌશિકે હોળી પાર્ટી કરી હતી તે ફાર્મ હાઉસમાંથી ક્રાઇમ ટીમને દવાઓ મળી આવી છે, પરંતુ પોલીસ વિગતવાર પીએમ રિપોર્ટની રાહ જોવે છે। પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ કાર્ડિયાક એરેસ્ટ જણાવ્યું હતું, પરંતુ હવે સતીશ કૌશિકના મોત અંગે નવો વળાંક આવ્યો છે। હોળી રમ્યા બાદ સતીશ કૌશિકને મધરાતે બેચેની થવા લાગી હતી અને તેના મેનેજરને શ્વાસ લેવામાં તકલીફ થવાની પણ ફરિયાદ કરી હતી। તે બાદ તુરંત જ સતીશ કૌશિકને ફોર્ટિસ હોસ્પિટલ દાખલ કરાયા હતા। હોસ્પિટલના તબીબોએ સતીશ કૌશિકને બચાવવાના બનતા તમામ પ્રયાસ કર્યા, પરંતુ ત્યાં સુધી તેઓનું મોત થયું હતું। મહત્વનું છે કે સતીશ કૌશિકના પરિવારમાં તેમની પત્ની અને 11 વર્ષની પુત્રી છે। જાપાનના વડાપ્રધાન કુમિયો કિશિદા 20 અને 21 માર્ચે ભારતની સત્તાવાર મુલાકાત કરશે। આ દરમિયાન તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મહત્વપૂર્ણ વાતચીત કરશે। ટોક્યો અને નવી દિલ્હીમાં યોજાનાર G7 અને G20ની અધ્યક્ષતા અંગે પોતાની પ્રાથમિકતાઓ અંગે પણ ચર્ચા થશે। રશિયા અને યુક્રેનમાં ચાલી રહેલ યુદ્ધની વચ્ચે બંને વડાપ્રધાનો વચ્ચેની આ વાતચીતને ઘણી મહત્વપૂર્ણ મનાય છે। આ વાતચીત દરમિયાન ચીનને ઘેરવા માટે એક વ્યૂહાત્મક ચર્ચા થવાની પણ અટકળો ચાલી રહી છે। ઉપરાંત બંને નેતાઓ પરસ્પર હિતના દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે। મળતી માહિતી મુજબ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ વચ્ચે જાપાનના વડાપ્રધાનની ભારત મુલાકાત ઘણી મહત્વની છે। આ મુલાકાત પર દેશની નજર રહેશે। જાપાનના વડાપ્રધાનની ભારત મુલાકાત 19 માર્ચથી શરૂ થશે, જેમાં તેઓ 3 દિવસ ભારતમાં રહેશે। એક સરકારી સૂત્રે શુક્રવારે જણાવ્યું કે આ વર્ષે જાપાનની અધ્યક્ષતા હેઠળ ટોક્યોમાં G7 યોજાશે, તો ભારતની અધ્યક્ષતા હેઠળ નવી દિલ્હીમાં G20ની બેઠક યોજાશે। યુક્રેન યુદ્ધ અંગે અમેરિકાની ગુપ્તચર એજન્સીએ મોટો દાવો કર્યો છે। ગુપ્તચર એજન્સીએ દાવો કર્યો કે યુક્રેન યુદ્ધને પૂર્ણ કરવા માટે રશિયા પરમાણુ બોમ્બનો ઉપયોગ કરી શકે છે। એક તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી પશ્ચિમી દેશના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે, તો બીજી તરફ પુતિન યુદ્ધ જીતવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે। અમેરિકાની ગુપ્તચર એજન્સીના પ્રમુખ ઇરવિન હેન્સે દાવો કર્યો કે યુદ્ધ વધારે સમયથી ચાલી રહ્યું છે, જેમાં સૌથી વધારે નુકસાન રશિયાને થઈ રહ્યું છે। રશિયા અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ સૈનિકોને ગુમાવી ચૂક્યું છે, જેથી પુતિન હવે આરપારની લડાઈના મૂળમાં છે। રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે પુતિન યુદ્ધને 3 દિવસમાં ખતમ કરવા માંગે છે, જેથી તેઓ પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છે। ચીન ફરી એકવાર કેટલાક શહેરોમાં લોકડાઉન લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે। ચીનમાં કોવિડના કેસમાં ઘટાડો થયો છે, પરંતુ ફ્લૂના કેસ ઝડપથી વધી રહ્યા છે। ચીની સત્તાપક્ષોએ કેટલાક શહેરોમાં લોકડાઉન લાદવાની માંગ કરી છે। આ નિર્ણય બાદ લોકોમાં ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે। લોકો કહે છે કે આમ કરવાથી કોવિડના સમયમાં સ્થિતિ જેવી થઈ જશે। ચીનના શિયાન શહેરમાં લોકડાઉનને લઈ ઇમરજન્સી રિસ્પોન્સ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે। તેમાં જણાવવામાં આવ્યું છે કે શહેરમાં ચેપગ્રસ્ત વિસ્તારોમાં ફરી લોકડાઉન લગાવી શકાય છે। ટ્રાફિક ઘટાડવા માટે પણ આદેશ બહાર પાડવામાં આવ્યો છે। ઉત્પાદન અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ પણ સ્થગિત કરી શકાય છે। શોપિંગ મોલ, થિયેટર, પુસ્તકાલયો,
पर्यटन स्थलों और अन्य भीड़ वाला स्थलों पर बंद करवामां आवशे। सुरक्षा दलों बे दिवस अगाउ मुंबई दरियाकांठा अकस्मात पगले एएलएच ध्रुव हेलिकॉप्टर की कामगिरी अटकावी दीधी छे। ज्यां सुधी तपास करता हेलिकॉप्टर क्रेश नुं कारण न शोधे त्यां सुधी ध्रुव हेलिकॉप्टर नुं ग्राउंडिंग चालू रहेशे। एएचएल ध्रुव हेलिकॉप्टर ने मुंबई थी नियमित फ्लाइट मिशन पर अचानक पावर ओछो मळवानो अने ऊंचाई में झड़पथी घटाड़ो थवानो अनुभव थयो हतो, जो कि पायलटे तेने पानी में नियंत्रित करी त्रणेय पायलट हेलिकॉप्टर में बहार निकली गया हता। एएलएच ध्रुव हेलिकॉप्टर भारतीय कोस्टगार्डनी साथे आर्मी नेवी और एरफोर्स सहित त्रणेय संरक्षण दलों की संचालित है। संरक्षण दलना अधिकारी जणाव्युं के एडवांस लाइट हेलिकॉप्टर ध्रुव ने हिंदुस्तान एरोनॉटिक्स लिमिटेडे विकसाव्युं छे, जेनो उपयोग भारतीय संरक्षण दलों टुकड़ीना कर्मचारी और सामग्री परिवहन सहित अनेक भूमिकाओं में थाय छे। भारत में ईंधण की मांग में मोटो वधारो थयो छे। ताजेतरना आंकड़ा प्रमाण भारत में ईंधण की मांग 24 वर्ष में सौथी वधारे पहोंची छे। रिपोर्ट में जणाव्युं छे के सस्ता रशियन क्रूड ने कारण ईंधण की मांग में वधारो थयो छे। फेब्रुआरी में ईंधण वपराश 5% वधी 4.82 बिलियन बेरल प्री डे थी गई छे। भारतीय ऑइल मंत्रालय पेट्रोलियम योजना और विश्लेषण सेले एकत्रित करेल आंकड़ा में आ वर्षे ईंधण की मांग 1998 थी नोधाई है। अहवाल अनुसार फेब्रुआरी में गैसोलीन के पेट्रोल वेचाण वार्षिक 8.9% वधी 2.8 मिलियन टन थयु, जो कि डीजल वपराश 7.5% वधी 6.98 मिलियन टन थयो छे। तो जेट ईंधन वेचाण 43% थी वधी 0.62 मिलियन टन थी गयू है। जेट फ्यूल की किंमत में रेकॉर्ड वधारो छे। अमेरिका में नवी बैंकिंग कटोकटी शुरू थी है। सिलिकॉन वैली बैंक ने नियमनकार द्वारा बंद कर आ बैंक अमेरिका की टोच की 16 बैंकों में सामिल है। एसवीबी फाइनेंशियल ग्रुप की कटोकटी गईकाले विश्वभरना शेर बजारों में हलचल मचा दी थी। अमेरिका कैलिफोर्निया में नाणकीय कटोकटी शुरू थे। एसवीबी मुश्किल में है। थापणदारों नाणा ने सुरक्षित रखवा स्टेट बैंकिंग रेग्युलेटरे डूबी गये एसवीबी ने तात्कालिक बंद कर दीधी है। टेक स्टार्टअप्स ने लोन आप प्रख्यात बैंकिंग सेक्टर शेर में घटाड़ो थो हो। एफडीआईसी एक निवेदन बहार पाड़ी जणाव्युं के तमाम सिलिकॉन वैली बैंक की ऑफिसो और शाखाओ 13 मार्च रोज खुलशे और तमाम वीमाधारक रोकाणकारों सोमवारे सवारे तेमना खाता में संचालन कर सकते। गईकाले प्री मार्केट ट्रेड में एसवीबी शेर 66% घटिया था। एसवीबीए नियमनकारी कार्यवाही जवाब आप्यो नथी। एक बाजू विश्व सौथी धनिक व्यक्ति एलन मस्के ट्विटर अधिग्रहण कर बाद अनेक फेरफार कर तरह आ स्थिति वच्चे भारत सहित विश्व की लोकप्रिय पैकी एक माइक्रो ब्लॉगिंग साइट फेसबुक की पेरेंट कंपनी मेटा ट्विटर ने टक्कर आप एक नवा प्लेटफॉर्म पर काम कर रही है। मेटा टेक्स्ट आधारित अपडेट पोस्ट करने ट्विटर जी सोशियल मीडिया एप्लिकेशन बना रही है। रिपोर्ट अनुसार सूत्रों जणाव्युं कि आ प्रोजेक्टन कोडनेम P92 है, जेमा यूजर्स हाल इंस्टाग्राम ओळखपत्रों लॉग इन कर सके। पाकिस्तान विदेश मंत्री बिलावल भुट्टोए संयुक्त राष्ट्र में काश्मीर पर एक मोटू सत्य स्वीकार्यू छे। बिलावले स्वीकार्यू के तेमनो देश यूएन में काश्मीर मुद्दा ने मुख्य मुद्दों बनावा अने तेना तरफ संगठन ध्यान दौरवा में निष्फळ गयो छे। बिलावले ए पण स्वीकार्यू के तेमना देशना तमाम प्रयासों निष्फळ गया छे, परंतु काश्मीर पर भारतना तमाम राजद्वारी प्रयासों यूएन में सफल रह्या छे। बिलावले शुक्रवारे प्रेस कॉन्फरेंस में आ वात स्वीकारी हती। बिलावले पोताना निवेदन में भारत ने पहली बार मित्र गणाव्युं हतुं। बिलावले प्रेस कॉन्फरेंस में कह्युं के तमने जणावा जरूर है कि काश्मीर मुद्दा ने यूएन एजेंडा तरीके आगे तरफ संगठन ध्यान दौर में अमार घना पड़कारों सामनो करव पड़े। बिलावले कहू कि अमरा मित्रों पड़ोसी देशों काश्मीर विवाद सरहद हो व्यापक विरोध करे। नॉनस्टॉप नेशनल न्यूज में हवे जोईए अंदर नी बात। तो आगामी वर्षे लोकसभा की चूंटणी पहला देश में 4 मोटा राज्यों में विधानसभा की चूंटणी थवानी छे। आ 4 राज्यों में सत्ता मेळवा माटे कांग्रेसे हिमाचल प्रदेश में अमल में मुकेल रणनीति ने अमल में मुकवानी छे। पूर्वोत्तर राज्यों की चूंटणी बाद हवे सौ कोईनी नजर कर्नाटक मध्यप्रदेश राजस्थान अने छत्तीसगढ़ विधानसभा चूंटणी पर छे।
કોંગ્રેસ આ ચૂંટણીમાં મહિલાઓને મતદારોને કેન્દ્રમાં રાખીને ચૂંટણીની રણનીતિ તૈયાર કરી રહ્યું છે. પાર્ટીને ભરોસો છે કે હિમાચલની માફક આ રાજ્યમાં પણ અડધી વસ્તી ભાજપને બદલે કોંગ્રેસ પર ભરોસો રાખશે. તેથી મહિલા મતદારોની સાથે ઓલ્ડ પેન્શન સ્કીમ પર કોંગ્રેસ યોજના બનાવી રહ્યું છે. અંદરની વાત મુજબ કોંગ્રેસે મહિલાઓ માટે અલગથી ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાની તૈયારી કરી છે. કર્ણાટકમાં 49% તો રાજસ્થાનમાં 50% મહિલા મતદારો છે, તો છત્તીસગઢમાં અને રાજસ્થાનમાં સરકાર બરકરાર રાખવા મહિલાઓનો સાથ જરૂરી હોવાથી છેલ્લા બજેટમાં મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બ્યુરો રિપોર્ટ, GSTV. અલગ મોરચો રચવાની ફિરાકમાં રહેલ તેલંગાણાના મુખ્યપ્રધાન કે ચંદ્રશેખરની પુત્રી કવિતાએ પહેલી વખત કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના વખાણ કર્યા છે. દિલ્હીના દારૂ કૌભાંડમાં ઈડીની તપાસનો સામનો કરી રહેલી કવિતાએ કોંગ્રેસનો સંપર્ક કર્યો અને જંતર મંતરમાં ચાલી રહેલા ધરણામાં સામેલ થવાની અપીલ કરી હતી. આ પહેલી વખત છે કે જ્યારે KCRની પાર્ટીએ કોંગ્રેસનો સંપર્ક કર્યો છે. બિન કોંગ્રેસી ત્રીજો મોરચો રચી વિરોધ પક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર બનવા માંગતા KCRએ ખમ્મમમાં વિશાળ રેલી કરી હતી કે જેમાં સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ આપના કેજરીવાલ હાજર રહ્યા હતા. અંદરની વાત મુજબ દારૂ કૌભાંડમાં ઈડીની તપાસનો સામનો કરનારી કવિતાને દિલ્હીમાં મજબૂત સમર્થન જોઈએ છે, તેથી KCRની પાર્ટીના બદલાયેલા વલણને કારણે વિરોધ પક્ષમાં પોતાને સતત મજબૂત કરવાના પ્રયાસમાં રહેલી કોંગ્રેસની આશા ફરી સબળ બની છે. બ્યુરો રિપોર્ટ, GSTV. કોણ છે નેપાળના નવા રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ અને કેવી રહી છે તેમની રાજકીય સફર જોઈએ. આવેલ 8 દાયકા પહેલા તનહુના બહુન પોખરામાં શિક્ષિત પરિવારમાં જન્મેલા રામચંદ્ર પૌડેલ નેપાળના ત્રીજા રાષ્ટ્રપતિ બન્યા છે. સંસ્કૃતનો અભ્યાસ કરી અનેક પુસ્તકો લખનારા 78 વર્ષના રામચંદ્રે તેમના રાજકીય પ્રવાસમાં ઘણો ઉતાર ચઢાવનો સામનો કર્યો. 5 દાયકા લાંબી રાજકીય કારકિર્દીમાં અનેક વખત સ્પીકર અને પ્રધાન તરીકે કામ કર્યું. ભણતર દરમિયાન જ રાજકારણમાં જોડાયેલા રામચંદ્ર જેલમાં પણ ગયા. 1991 પછી પહેલી વખત સાંસદ બનેલા પૌડેલ સતત 4 ચૂંટણીમાં તાનહુનથી ચૂંટાયા હતા. લાંબી રાજકીય કારકિર્દી બાદ નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ શેરબહાદુર દેવબાએ ગઠબંધનથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા સમર્થન આપ્યું હતું, પરંતુ પૌડેલ અને દેવબા વચ્ચે 2002માં નેપાળી કોંગ્રેસના ભાગલા સમયથી અવિશ્વાસનો સંબંધ રહ્યો છે. દેવબા દ્વારા બીજી પાર્ટીની ઘોષણાના થોડા કલાક પહેલા રામચંદ્ર દેવબાને સમર્થન નહીં આપવાનો નિર્ણય લેતા બંનેના સંબંધ બગડ્યા હતા. બાદમાં તેઓ કોઈરાલા ગ્રુપના નજીક થઈ ગયા હતા. બ્યુરો રિપોર્ટ, GSTV.